तो सुखराम राठवाए गई काले कांग्रेस सम्मेलन में जे आवेदन आप्युं हतुं जे निवेदन आप्युं हतुं तेना पर भाजप द्वारा जे प्रतिक्रिया छे ते आजे आपवामां आवी छे। उल्लेखनीय छे के सुखराम राठवा द्वारा भाजप पर अनेक प्रकारना जे निवेदनों छे ते आपवामां आव्या हता। भाजप पर अनेक आरोपो सुखराम राठवा तरफ थी लगावामां आवी रह्या हता त्यारे राठवाना निवेदन पर भाजपनी जे प्रतिक्रिया छे ते आजे सामे आवी छे। यमल व्यास द्वारा कहेवामां आव्युं छे के जेम जेम चूंटणी नजीक आवी रही छे तेम राम भगवान जाने केम के कांग्रेस गभराई रही होय तेवुं लागी रह्युं छे। कांग्रेस जाने छे के जनता तेमने जाकारो आपशे तेवुं यमल व्यासनुं जे निवेदन छे ते सामे आवी रह्युं छे। 5 वर्ष प्रजानी वच्चे कांग्रेस देखाय ज नथी तेवो भाजपना नेता यमल व्यास तरफथी जे निवेदन छे ते सामे आवी रह्युं छे। તાસમાં સહભાગી થવું છે એ કોંગ્રેસ છોડે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં ગભરાટ વધતો જાય છે। તેમને ખબર છે કે તેમનું નામ ડૂબી રહી છે, પ્રજા તેમને સંપૂર્ણ જાકારો આપી ચૂકી છે। એટલે વિરોધ પક્ષના નેતા એક દિવસ એવું નિવેદન કરે છે કે અમે બધા ધારાસભ્યોને ટિકિટ આપીશું, બીજા દિવસે એવો ભય વ્યક્ત કરે છે કે એમના ધારાસભ્યો એમની સાથે નથી, આ ધારાસભ્યો જવા માગે છે। એટલે જ્યારે પ્રજાની વચ્ચે 5 વર્ષ કોંગ્રેસ દેખાઈ જ નથી તો જે કાર્યકર્તા કોંગ્રેસના જે કાંઈ કાર્યકર્તાને પ્રજાનું કામ કરવું છે, લોકોની વચ્ચે જવું છે, ગુજરાતના વિકાસમાં સહભાગી થવું છે એ કોંગ્રેસ છોડે એવું એ સ્વાભાવિક છે। અને જ્યારે આવું થઈ રહ્યું છે ત્યારે પોતાની જાતને આંતરિક વિચાર કરવાને બદલે એ બીજાની ઉપર આક્ષેપો કરવા એ આ કોંગ્રેસની જૂની આદત છે। અને ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે છેલ્લા 30 વર્ષથી નકારાઈ કઢાયેલી કોંગ્રેસ હજુ પણ કોઈ સુધારવાનું નામ તો સુખરામ રાઠવાએ જે પ્રમાણે નિવેદન આપ્યું હતું તે પ્રમાણે આજે ભાજપની જે પ્રતિક્રિયા છે તે સામે આવી છે। તો આ વિશે વધુ માહિતી સાથે અમારી જોડે ફોનલાઈન પર અમારા સંવાદદાતા કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે। તો કાર્તિક, જે રીતે સુખરામ રાઠવાએ ગઈકાલે ભાજપ વિરુદ્ધ જે નિવેદન આપ્યું હતું તેના તરફથી આજે યમલ વ્યાસ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે, તો શું છે સમગ્ર વિગતે જણાવશો? ચોક્કસી માટે જે રીતે વાત કરવામાં આવી, જેમ જેમ ચૂંટણી નજીક આવતી હોય છે તેમ શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા એ આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે ત્યારે ફરી એક વખત જે વાત કરવામાં આવી, છોટા ઉદયપુર ખાતે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેની સામે યમલ વ્યાસ દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ની આંતરિક દેખવાદના કારણે તેમજ આંતરિક જે ગભરાટ છે તે સતત ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ વધતો જાય છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી પ્રજાએ તેમને જાકારો આપ્યો છે તેવું તેઓએ નિવેદન સામે આવ્યું છે। અને જેઓ જણાવ્યું છે કોંગ્રેસ 5 વર્ષમાં પ્રજાની વચ્ચે ગઈ જ નથી, એટલે ચૂંટણી સમયે કઈ રીતે જશે તે પણ એક મોટો સવાલ ઉઠાવે છે। કારણ કે જે રીતે વાત કરવામાં આવે તેઓ એવું પણ કહ્યું છે કે કોંગ્રેસ બીજા પર આક્ષેપ કરવા એ તેની જૂની આદત છે, કારણ કે કોંગ્રેસ એવો ભય વ્યક્ત કરે છે કે ધારાસભ્યો એમની સાથે નથી, કારણ કે જે રીતે સુખરામ રાઠવાનું નિવેદન આવ્યું હતું કે 64 ધારાસભ્યોની ટિકિટની જવાબદારી જે છે તે રાઠવા પાસે છે, અને તેઓએ જણાવ્યું હતું કે સર્વેમાં જેમની કામગીરી નહીં હોય તેમને મિનિમાઇઝ કરવામાં આવે છે, એટલે કે તેમ જેની કામગીરી સર્વેમાં નહીં હોય તેમના ટિકિટ નહીં આપવામાં આવે છે। એ પ્રશ્ન એ પણ છે કે કેટલા નેતાઓનું ટિકિટ જે છે તે કોનું પત્તું કપાશે તે પણ એક મોટો પ્રશ્ન છે। તેની સામે યમલ વ્યાસ દ્વારા આજે જે નિવેદન આપવામાં આવ્યું છે કે કોંગ્રેસ જે છે આંતરિક વિખવાદના કારણે, કારણ કે જે રીતે સતત કોંગ્રેસના ધારાસભ્યો છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારથી નારાજગી, કારણ કે જે રીતે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે કે હજુ વધુ 3 થી 4 ધારાસભ્યો છે તે ભાજપના સંપર્કમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક જે નિવેદન અત્યારે અમલ વાસ દ્વારા આપવામાં આવ્યું છે કે કોંગ્રેસનું અંત જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ કોંગ્રેસમાં ગભરાટ જે છે તે વધતો જાય છે, એટલે ચોક્કસથી જે રીતે કહી શકાય કે ચૂંટણી જેમ જેમ નજીક આવતી હોય છે તેમ શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ દ્વારા અવારનવાર જે નિવેદનો છે તે નિવેદનો થતા હોય છે। જી માનતી જી કાર્તિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। સુખરામ રાઠવાએ જે પ્રમાણે ગઈકાલે નિવેદન આપ્યું હતું તેના પર આજે ભાજપના નેતા યમલ વ્યાસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। આગામી વિધાનસભા ચૂંટણીમાંનો જંગ કોણ જીતશે તે તો સમય જ બતાવશે।